વાત કરી રહ્યા છીએ આજના દિવસની અંદર, દિન વિશેષની અંદર, મંગળવારના મહિમાની. એ પહેલા આપને એક નાનકડી એવી ટિપ્સ જણાવી દઉં કે જ્યારે પણ આપ ભગવાન શંકરની પૂજા કરતા હોય ત્યારે ભગવાન શિવલિંગ ઉપર એટલે કે ભગવાન શિવ ઉપર હળદર ન ચડાવવી જોઈએ. હળદર હંમેશાને માટે બાજુમાં જે થાળું રહેલું છે થાળા ઉપર જ તમારે ચડાવવી જોઈએ. થાળું એ માં પાર્વતીનું સ્વરૂપ છે અને શિવલિંગ એ ભગવાન શંકરનું સ્વરૂપ છે, એટલે હંમેશાને માટે તમે થાળા ઉપર જ હળદરને ચડાવજો, શિવલિંગ ઉપર હળદર ન ચડાવવી જોઈએ. વાત કરી રહ્યા છીએ આના મંગળવારના મહિમાની. શ્રાવણની અંદર ભગવાન શંકર સિવાય માં ગૌરી માતાની પણ પૂજા કરવામાં આવે છે, એટલા માટે શ્રાવણના મંગળવારને માં ગૌરીની ઉપાસના કરવાના લીધે એને આપણે મંગલા ગૌરી પણ કહી શકીએ છીએ. અને મંગલા ગૌરી માની પૂજા કરવાથી સવિશેષ માત્રામાં આપણને ફળની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિઓને મંગળ દોષ હોય આવા વ્યક્તિઓના મંગળ દોષ પણ દૂર થાય છે. જે લોકોને લગ્નની સમસ્યા હોય એ માં પાર્વતીની જો ઉપાસના કરે તો એની લગ્નની સમસ્યા દૂર થાય છે. તમારા દાંપત્ય જીવનની અંદર પ્રોબ્લેમ્સ આવતો હોય તો પણ એ પ્રોબ્લેમ્સને તમે અવશ્ય દૂર કરી શકો છો. માં ગૌરીની પૂજા કરવાથી વિવાહ અને વૈવાહિક જીવનની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ સમસ્યાને આપણે દૂર કરીએ છીએ. અને ખાસ કરીને જોવા જઈએ તો મંગળ દોષ એટલે કે મંગળ તમારો 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર હોય તો એને મંગળ દોષ કહેવામાં આવે. ને એ મંગળ દોષને દૂર કરવા માટે, મંગળ દોષની અસરને શાંત કરવા માટે આ મંગલા ગૌરીનું વ્રત અને આજે મંગળવારના દિવસે માં પાર્વતીની પૂજા ઉત્તમ ગણાય છે. અને આ દિવસે પૂજા કરવાથી તમારે મંગળ દોષની અંદર પણ શાંતિ મળે છે. જે લોકોને મંગળ દોષ હોય છે એવા વ્યક્તિઓના મુખ ઉપર એટલે કે મોઢા ઉપર ક્યાંક ને ક્યાંક પડવા લાગવા વાગવાનું ચિહ્ન પણ બની જતું હોય છે. અને એટલા માટે જ આજના દિવસે કયા એવા ઉપાયો કરવા જોઈએ કે તમે ઘણા બધા પ્રયાસો કર્યા છે છતાં પણ તમારા લગ્ન નથી થતા, એટલે કે જે કન્યાના ઘણા બધા પ્રયાસો કરવા છતાં પણ લગ્ન ન થતા હોય એ એના માટે થઈ અને એને કયા ઉપાયો કરવા જોઈએ એ વિષય ઉપર આગળ વધીશું. પણ એ પહેલા લઈએ આજનો શુભ અંક કે જે અંક દ્વારા તમે તમારા જીવનની પ્રગતિ પ્રાપ્ત કરી શકો. તો આજનો શુભ અંક છે 4. 4 અંકનો ઉપયોગ કરવાથી તમને આજના દિવસની અંદર સારો લાભ મળતો જણાશે. કયો રંગ? આજે મંગળવાર બની રહ્યો છે એટલે મંગળવારના દિવસે આજના દિવસની અંદર મરૂન કલરનો રંગ અને ઘેરો લાલ આ બંને કલરનો ઉપયોગ કરશો તો તમે તમારા જીવનની અંદર આજના દિવસની અંદર પ્રગતિની ઉત્તમ તકોને પ્રાપ્ત કરી શકશો. આજના દિવસની અંદર કયો એવો સમય છે કે જે સમયની અંદર કરેલા ઉપાયો, કરેલો દસ્તાવેજી કાર્ય, કરેલા ખાસ કરીને દરેક કાર્ય તમારા સિદ્ધ થઈ શકે તો બપોરે 12 અને 15 મિનિટથી 1 અને 9 મિનિટ સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. આ સમયની અંદર કરેલા દસ્તાવેજી કાર્ય અવશ્ય તમારા પરિપૂર્ણ થશે. એમાં પણ બપોરે 12 ને 35 મિનિટે અભિજિત મુહૂર્ત હોય છે અને અભિજિત મુહૂર્તની અંદર જો કોઈ પણ તમે દસ્તાવેજી કાર્ય કરશો તો અવશ્ય તમને લાભ મળશે. વાત કરી રહ્યા છીએ રાહુકાળની. રાહુકાળનો સમય કયો છે અને એ રાહુકાળની અંદર શું ન કરવું જોઈએ? રાહુકાળનો સમય છે સવારે 4 અને 5 મિનિટથી 5 અને 46 મિનિટ, એટલે રાહુકાળનો સમય વ્યતીત થઈ ગયો છે. માટે રાહુકાળમાં યાત્રા પ્રવાસ ન કરવો જોઈએ. એટલે જો તમે આવતા મંગળવારે સવારે યાત્રા પ્રવાસ કરવાનું વિચારતા હોય તો આ સમયગાળા દરમિયાન તમારે યાત્રા પ્રવાસ ન કરવો હિતાવ છે. દર્શક મિત્રો, વાત કરીશું આગળ તમારી સમસ્યાઓના સમાધાનની સાથે સાથે રાશિ ભવિષ્યની. તો પ્રથમ વાત કરીએ આપણે આજના દિવસની અંદર, જે દિન વિશેષની અંદર આપણે ખાસ કરીને વાત કરી છે કે તમારા લગ્ન માટે શું વસ્તુ કરવાથી તમારા લગ્નના ઘણા બધા ઉપાયો કર્યા હોય છતાં પણ નથી થતા, તો શ્રાવણ મહિનાના મંગળવારના દિવસે સવાર અથવા સાંજના સમયે માં ગૌરીની તમારે પૂજા કરવી જોઈએ. એક મોટો 4 મુખવાળો એટલે કે ચારે તરફ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશા તરફનો તમારે દીવો કરવો જોઈએ. માતાજીને તમારે 16 ફૂલ ચડાવવા જોઈએ, એમાં લાલ કલરના ફૂલ અવશ્ય લેવા જોઈએ. ત્યારબાદ માતાજીને લાલ કલરની ચૂંદડી અર્પણ કરવાની, લવિંગ અર્પણ કરવાના અને પછી માતાજીની સમક્ષ બેસી અને તમારે એક મંત્રનો જપ કરવાનો. કયા મંત્રનો જપ કરવાનો? નોટ અને પેન લઈને આપ નોંધી લેશો, ઓમ ગૌર્યૈ નમઃ. આ મંત્રનો તમારે જપ કરવાનો. પછી તમારા લગ્ન વેલા થાય એ માટે તમે પ્રાર્થના કરશો તો માં ગૌરીની કૃપાથી અવશ્ય તમારા લગ્ન વેલા થઈ જશે. આગળ પણ આપણે જાણીશું કે તમારા દાંપત્ય જીવનમાં કંકાસ વધી ગયો છે તો આ કંકાસને દૂર કઈ રીતે કરવો, ઝઘડાઓ વધી ગયા છે તો આ ઝઘડાઓને દૂર કઈ રીતે કરવા, કર્જની સમસ્યા અને કોર્ટ કચેરીની સમસ્યા વિશે પણ ચર્ચા કરતા રહીશું. પણ પહેલા લઈએ મેષ, વૃષભ અને મિથુન રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય. તો પ્રથમ જાણીએ
મેષ રાશિને। મેષ રાશિ કે જેના અક્ષર છે અલ અને ઈ જેનો સ્વામી બને છે મંગળ, આવા મેષ રાશિના જાતકો માટે પારિવારિક સમસ્યાઓની અંદરથી તમે સમાધાન મેળવી શકશો। આજના દિવસની અંદર ઘર, જમીન, મકાન અને વાહનના યોગ તમારા માટે ઉત્તમ છે। મહેનત કરો, પરિશ્રમ કરો તો અવશ્ય આ બધી વસ્તુ તમારા માટે શક્ય બની શકશે। કારણ કે ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું, કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન। ફળની આશા રાખ્યા વગર તમારે આજના દિવસમાં કર્મ કરવું જરૂરી છે। ખાસ કરીને આજના દિવસની અંદર તમે આ બધી સમસ્યાઓની અંદરથી મુક્ત થઈ શકશો, બધાનો સહકાર પણ તમને મળતો જણાશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર। વૃષભ રાશિના જાતકો માટે આવકનું પ્રમાણ વધતું જણાશે। કામકાજની અંદર આજે ફાયદો મળવાના, મન તમારું પ્રસન્ન રહેવાના ઉત્તમ યોગો આજના દિવસમાં બની રહ્યા છે। અને એમાંય આજે મંગળવાર છે, મંગલા ગૌરીની પૂજા આજે કરવાથી તમને કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે। પરીક્ષા હોય કે હરીફાઈવાળા કામકાજ હોય, આ બધાની અંદર આજે તમને સફળતા મળી શકે છે, એટલે કે એકંદરે આપનો દિવસ સારો છે। વાત કરીએ મિથુન રાશિની। મિથુનના અક્ષર છે ક છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ। આવા મિથુન રાશિના જાતકો માટે કોઈ પણ જાતનું રોકાણ આજે ન કરવું તમારા માટે હિતાવહ છે। જીવન સાથી અને સંતાનો આ બંનેનો ભરપૂર સહયોગ મળતો જણાશે। આમ પણ જ્યારે માણસ મૂંઝાયેલો હોય ત્યારે જો ઘરનાનો સહકાર મળી જાય, જીવન સાથીનો સહકાર મળી જાય તો મન એનો પ્રસન્ન રહે છે। મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ તમને મળતું જણાશે। લાંબા સમયના સંબંધો ક્યાંક ને ક્યાંક બંધનમાં પરિણમતા જણાશે। દર્શક મિત્રો, આ વાત કરીએ આપણે મેષ, વૃષભ અને મિથુનની। આગળ પણ આપણે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, તો સમસ્યાના સમાધાન માટે તમારો કોલ છે, અને કોલ છે અમદાવાદથી। અમદાવાદથી પરેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, તો પરેશભાઈને આપણે સાંભળી લઈએ। હલો, હલો, હાજી, જય ગણેશ। જય ગણેશ, હાજી, કોના વિશે પ્રશ્ન હતો બેન? બાબા વિશે। આપના બાબાનું શુભ નામ? વિસ્મય। વિસ્મય, વિસ્મયભાઈ ની જન્મ તારીખ? 8/6/94। 8/6/1994। જન્મ નો સમય બેન? બપોરે 1:26। બપોરે 1:26 મિનિટે। અને જન્મ નું સ્થળ? અમદાવાદ। અમદાવાદ, શું પ્રશ્ન હતો? તેને અમેરિકા ભણે છે, તેને કંપની જોબ ક્યારે મળશે અને લગ્નનો યોગ ક્યારે છે? જો તમારા એનું આગળ ભવિષ્ય કેવું છે એનું? જો તમારા સુપુત્ર વિશે તમારે મૌન સ્ટોપ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કન્યા લગ્ન ઉદિત થયેલું છે અને કન્યા લગ્નનો અધિપતિ બુધ પોતે કર્મસ્થાનની અંદર છે, એ પણ સ્વગૃહી છે। વાણીમાં મધુર શબ્દનો પ્રયોગ કરી અને બુદ્ધિશાળી વધારે હશે, ગણિત પણ એનું સારું હશે અને સૂર્યથી બુધ પોતે આગળ છે, એટલા માટે જોવા જઈએ તો અવશ્ય પોતાની બુદ્ધિ દ્વારા પોતે સારા એવા પરિણામો પ્રાપ્ત કરી શકતો હોય। પરંતુ ગુરુ રાહુનો વિપ્રચાંડલ્ય કુટુંબના સ્થાનમાં છે, કુટુંબથી અલગ રહેવાનું થાય, કુટુંબથી દૂર રહેવાનું થાય। પ્રથમ સ્થાન નો અધિપતિ કર્મસ્થાનની અંદર હોવાના લીધે અને 8મા સ્થાનની અંદર મંગળ અને કેતુ હોવાના લીધે ક્યારેક જોવા જઈએ તો કોન્ફિડન્સ લેવલ એનું ઘટી શકે છે। સૂર્ય ચંદ્ર સાથે જ, એટલે કે 14 અમાસ અથવા એકમ, એનો પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જન્મ હોવો જોઈએ। શું કરવું જોઈએ કે એને સારી સફળતા મળી શકે? સૂર્ય ચંદ્ર અને ગુરુ રાહુ વિપ્રચાંડાલ્યોગ અને મંગળ કેતુ, આ ત્રણેયનું વિધાન આપે કરાવી લેવું અવશ્ય છે। આપે વાત કરી અને વિદેશમાં જોબ ક્યારે મળી શકે છે, અત્યારે રાહુની મહાદશામાં બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે। આગામી સમયની અંદર, એટલે કે 8મા મહિના પૂરો થાય અને 10મા મહિનાની અંદર ગુરુ મહારાજ ચેન્જ થશે, એ ગુરુ મહારાજ ચેન્જ થશે, વૃશ્ચિકમાંથી ધન રાશિની અંદર આવશે, પછી તમારા સુપુત્ર ચીને જન્મ સારા એવા નોકરીના યોગો બની રહ્યા છે, ન્યાસ સ્થાયી થઈ શકશે અને અવશ્ય સારો એવો લાભ પણ ત્યાં પ્રાપ્ત કરી શકશે। તો હજી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમને પણ આપણે સાંભળી લઈએ। હલો, હલો, જય ગણેશ। હા, જય ગણેશ, હા, મારા બાબાનું પૂછવું છે, મારા આપના બાબાનું શુભ નામ? જિગ્નેશ। જિગ્નેશભાઈ ની જન્મ તારીખ? 26/12/92। 26/12/92। જન્મ નો સમય? રાત્રે 11:35। જન્મ નું સ્થળ? અમદાવાદ। અમદાવાદ, શું પ્રશ્ન હતો? હા, એટલે એને શું ભણવાનું પૂરું થઈ ગયું છે, તો એને આ નોકરીમાં યોગ ક્યારે છે? એને નોકરીનો યોગ ક્યારે છે? મગજ કેવો છે એનો? હા, એનો સ્વભાવ કેવો છે? સ્વભાવ તો સારું છે એનો,
રેડી. ચાલો બુધ અને રાહુ એના ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સુખ સ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્ય મંગળની આમ સામે દ્રષ્ટિ સ્વભાવ સારો હોવા છતાં ક્યારેક ક્યારેક ઉગ્રતા ભર્યું વાતાવરણ ક્રિએટ કરાવડાવે. ગુરુ એનો કુટુંબના સ્થાનની અંદર બિરાજમાન છે. અવશ્ય નોકરી માટેના પ્રયત્ન કરે તો સફળતા મળે, પરંતુ કોઈની નીચે કામ કરવું આને ગમશે નહીં. કોઈની નીચે કામ કરવું ગમશે નહીં. અને શનિ મહારાજ સ્વગૃહી છે. દર્શક મિત્રો, આની પહેલા મેં મારા પ્રોગ્રામની અંદર આ વસ્તુ ખાસ કહેલી છે કે જે વ્યક્તિનો શનિ મકર રાશિનો હોય, કુંભ રાશિનો હોય અથવા તો તુલા રાશિનો શનિ હોય તો આવા વ્યક્તિઓને જોબ માટેના યોગો સારા બનતા હોય છે. તમારા સુપુત્રને પણ શનિ મહારાજ મકર રાશિની અંદર છઠ્ઠા સ્થાનમાં છે. જોબના યોગ સારા છે, પ્રયત્ન કરે તો અવશ્ય સફળતા મળી શકે એમ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભાગ્યાધિપતિ લાભસ્થાનની અંદર, ભાગ્યાધિપતિ લાભસ્થાનની અંદર છે, જેના લીધે સ્વતંત્ર વ્યવસાય કરશે તો એને સારી સફળતા મળી શકશે. સારી એવી સફળતા જોઈતી હોય તો શું કરવું જોઈએ? રાહુની પૂજા એને અવશ્ય કરાવી લેવી જોઈએ. ચંદ્ર શનિના વિષયોગનું વિધાન પણ જરૂરી રહેશે. માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરવાથી પણ સારો લાભ મળી શકે. અને દરરોજ ગુલાબ જલથી સ્નાન કરવું એમના માટે ઉત્તમ રહેશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 5.5 થી 6 કેરેટનો ધારણ કરવાથી ઉત્તમ પ્રકારના લાભો મળતા જણાશે. આ વાત કરી દર્શક મિત્રો તમારી સમસ્યાના સમાધાનની. આગળ પણ આપણે એ જ ચર્ચા કરીશું અને તમારા લગ્ન વિશે વાત કરીશું. પણ એ પહેલા લઈએ કર્ક સિંહ અને કન્યા રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય. કર્ક રાશિ, કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર. આવા કર્ક રાશિના જાતકો માટે કોઈ નજીકના સંબંધી દ્વારા તમને સહયોગ મળતો જણાશે. આજે વ્યવસાયમાં સારી આવકના યોગો બની રહ્યા છે, માટે મહેનત કરવાથી આપને સારી આવક અવશ્ય પ્રાપ્ત થશે. કરેલા કાર્યની અંદર તમને સફળતા મળવાના ઉત્તમ યોગો છે. સંપત્તિને લગતા કાર્યની અંદર પણ તમને સહયોગ મળતો જણાશે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય. આવા સિંહ રાશિના જાતકોએ ધીરજથી કામ કરવું જરૂરી છે. કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી જોઈએ. આમ પણ સિંહ રાશિનો સ્વભાવ છે ઉતાવળિયો સ્વભાવ હોય છે, એટલા માટે ઉતાવળિયા સ્વભાવથી તમારે કોઈ પણ કાર્ય ન કરવું જરૂરી. મિત્રો સાથે મતભેદ થઈ શકે છે, માટે આ મતભેદ ન સર્જાય તે અંગે તકેદારી રાખવીને તમારી તબિયત અંગે સાવચેતી રાખવી જરૂરી છે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ. આવા કન્યા રાશિના જાતકો માટે આજે કોઈ પણ રોકાણ માટે ઉત્તમ સમય નથી. આજના દિવસની અંદર મિત્રોના સહયોગથી રોકાયેલા કામકાજની અંદર તમને પ્રગતિ મળતી જોવા મળશે. અને આજના દિવસની અંદર નોકરીના પ્રમાણમાં, મહેનતના પ્રમાણમાં ઓછું તમને ફળ મળી શકે છે. ક્યાંક ને ક્યાંક આજના દિવસની અંદર વધારે સંઘર્ષ કરવો પડશે અને ઓછા ફળની પ્રાપ્તિ આપને મળી શકે એવા યોગો બની રહ્યા છે. આગળ દર્શક મિત્રો આપણે જાણીશું કે તમારા ઘરની અંદર ઝઘડા વધી રહ્યા છે, બંને માણસ વચ્ચે મતભેદ છે, તો આ મતભેદને દૂર કઈ રીતે કરવા અને સાથે સાથે તમારી સમસ્યાનું સમાધાન પણ મેળવીશું. પરંતુ રોકાઈએ એક નાનકડા વિરામ માટે. આપ ક્યાંય ન જશો, જોતા રહો વીટીવી ન્યૂઝ ભવિષ્ય દર્શન કાર્યક્રમ. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ તમારી સમસ્યાના સમાધાનની, ને સાથે સાથે વાત કરી રહ્યા છીએ લગ્ન જીવનના અંદર ઝઘડાના ઉપાયો શું કરવા. પણ એ પહેલા લઈએ તુલા વૃશ્ચિક અને ધન રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય. તુલા રાશિ, તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી છે શુક્ર. આવા તુલા રાશિના જાતકોએ આજે કોઈ પણ પ્રકારની ઉધારી ન કરવી જરૂરી છે. આજે લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખવું, નહીતર આજે ક્યાંક ને ક્યાંક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આજના દિવસની અંદર કરેલી મહેનતનું આપને સારું ફળ મળતું જણાશે. માન અને સન્માન એમાં વૃદ્ધિનું પ્રમાણ પણ આપ જોઈ શકશો. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી છે મંગળ. આવા વૃશ્ચિકના જાતકો માટે શેર બજારની અંદર સારો લાભ મળવાની શક્યતાઓ છે. વ્યવસાયની અંદર નૂતન કોન્ટ્રાક્ટ પણ આપને પ્રાપ્ત થઈ શકે છે. અને આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો તમારે પરિવારની અંદર તનાવ અને માનસિક અશાંતિ રહેશે, માટે એ ન સર્જાય તે અંગે તકેદારી રાખવી જરૂરી છે. યાત્રા પ્રવાસના ઉત્તમ યોગો બની રહ્યા છે. વાત કરીશું હવે ધનરાશિની. ધનના અક્ષર છે બ, દ, ફ અને ડ, જેનો સ્વામી છે ગુરુ. ધનરાશિના જાતકો માટે વ્યવસાયની અંદર નૂતન તકો તમને પ્રાપ્ત થતી જણાશે. સમય તમને અનુકૂળ છે અને અનુકૂળ સમયની હંમેશાને માટે કદર કરવી જોઈએ. સમયને હાથમાં ઝડપી લેવો જોઈએ, માટે આજે તમે તમારા કાર્યની કદર થશે. અને શત્રુ પક્ષ તરફથી તમારે થોડીક સાવધાની બરતવી જરૂરી છે. દર્શક મિત્રો વાત કરી રહ્યા હતા કે દાંપત્ય જીવનમાં જો ઝઘડાનું પ્રમાણ હોય તો આ ઝઘડાના પ્રમાણને આજના દિવસે કયા ઉપાયો દ્વારા દૂર કરી શકાય, તો આજે સંધ્યાકાળના સમયે એટલે કે સાંજના સમયે
માં ગૌરીની તમારે પૂજા કરવી જોઈએ, માતાજીની સામે ત્રણ તમારે ઘીના દીવા કરવા જોઈએ, અને ત્યારબાદ પછી માતાજીના ચરણની અંદર તમારે સિંદૂર અર્પણ કરવું જોઈએ, અત્તર અર્પણ કરવું જોઈએ, અને માતાજીના તમારે 16 એલચી અર્પણ કરવી જોઈએ. મહિલાઓએ સિંદૂર અર્પણ કરવું, અને જો પુરુષને પોતાનું દાંપત્ય જીવનમાં ઝઘડા શાંત કરવા હોય તો એને લાલ કલરનું ફૂલ અર્પણ કરવું જોઈએ, અને ત્યારબાદ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાજે વિચય આ મંત્રનો તમારે ખાસ કરીને 11 માળાનો જપ કરવો જોઈએ. પ્રસાદ સ્વરૂપે એલચીને તમારે ગ્રહણ કરવી જોઈએ, જેથી 1 મહિનો તમે આ વસ્તુ પ્રયોગ કરશો. દર મંગળવારના દિવસે 1 મહિના સુધી આ પ્રયોગ કરશો તો અવશ્ય તમારા દાંપત્ય જીવનના ઝઘડાઓનું પ્રમાણ પણ દૂર થતું જણાશે. આગળ જાણીશું કે તમારે ડિવોર્સ સુધીની વાત આવી ગઈ છે, એ વાતને કઈ રીતે રોકવી અને કઈ રીતે તમારે એનું સમસ્યાનું સમાધાન કરવું કોર્ટ કચેરી અને ખાસ કરી અને તમારા કર્જ વિશેની પણ ચર્ચા કરીએ. પણ એ પહેલા લઈએ મકર કુંભ અને મીન રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય. મકર રાશિ, મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસની અંદર નાણાકીય સમસ્યાનું તમે સમાધાન મેળવી શકશો. આજના દિવસની અંદર ખાસ કરી અને પરિવાર સાથે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે. આજે જીવનસાથીની ભાવનાને તમે સમજશો તો ઉત્તમ તમને સહકાર મળતો જણાશે. ખાસ કરી અને જોવા જઈએ તો આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને ખર્ચની અંદર વધારો થતો જોવા મળે. અવરોધ રહેવા છતાં સારી સફળતા મળવાના ઉત્તમ યોગો બની રહ્યા છે. વાત કરીએ હવે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ. આવા કુંભ રાશિવાળા જાતકોએ પોતાના મનની વાત ગુપ્ત રાખવી અત્યંત જરૂરી છે. પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો તો અવશ્ય તમને સફળતા મળી શકશે. આજના દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો તમારા માટે જરૂરી. દાંપત્ય જીવન તમારું સુખમય બનતું જણાશે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ. આવા મીન રાશિના જાતકો માટે ભાગીદારીવાળા કામકાજની અંદર ક્યાંક ને ક્યાંક તમારે આજે સાચવીને કામ કરવું જરૂરી. કામનો બોજો તમારે વધતો જણાશે. આજના દિવસની અંદર તમારા ગુસ્સા ઉપર ક્રોધ ઉપર કાબુ રાખવો અત્યંત જરૂરી છે. આજે પોતાના જ દ્વારા પોતાનું નુકસાન થતું જણાશે. દર્શક મિત્રો, આગળ પણ આપણે ચર્ચા કરતા રહીશું, તમારી સમસ્યાઓનું સમાધાન પણ આપણે મેળવીશું, પરંતુ એ પહેલા લઈએ એક નાનકડો એવો વિરામ.